ચાલો મિત્રો, ચોથા ચેપ્ટરનો 11મો લેક્ચર આજે છે. 10મા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈ ગયા અને 9મા લેક્ચરમાં આપણે સોલેનોઇડ અને ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી ગયા હતા. એટલે જોવા જઈએ તો 10 લેક્ચર સુધી આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરીને કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય અને એને રિલેટેડ એક્ઝામ્પલ ફિનિશ કર્યા. આજના લેક્ચરથી આપણે નેક્સ્ટ કન્ટેન્ટ પર જવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ તાર શું અનુભવશે તેના પર આપણે આજે ચર્ચા કરવાની છે. ઓકે, તો પહેલા કન્સેપ્ટ સમજી લો. પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય? તો આપણે જાણીએ છીએ કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તે બળ અનુભવે. આપણે ચેપ્ટરના શરૂઆતમાં જ આ ટોપિકની ચર્ચા કરી ગયેલા અને બળનું સૂત્ર લીધેલું, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. એટલે તમને ખબર છે કે વિદ્યુતભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તે બળ અનુભવે. હવે પ્રવાહધારિત તાર એટલે શું? પ્રવાહધારિત તાર એટલે શું થાય? તો કોઈ એક તાર છે જેમાં વિદ્યુત ભારો ગતિ કરે છે અને વિદ્યુત ભારો ગતિ કરે તો જ પ્રવાહ રચાય. એટલે એકચ્યુઅલી જોવા જાઓ તો વિદ્યુત પ્રવાહધારિત તાર એટલે વિદ્યુત ભારો તારમાં ગતિ કરતા હશે અને એ તારને આપણે ક્યાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો એનો મિનિંગ એવો થયો કે પહેલાં જે વિદ્યુત ભારો તારની અંદર ગતિ કરે છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો સ્વાભાવિક છે કે એ વિદ્યુત ભારો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે આપણે જોઈ ગયેલા તે મુજબ શું અનુભવે? બળ અનુભવે. પણ એ વિદ્યુત ભારો તાર મારફતે ગતિ કરતા હોવાથી તાર બળ અનુભવશે અને જેનું સૂત્ર આપણે અહીં મેળવવાનું છે. સો આ કન્સેપ્ટ તમને હવે આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે આપણે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ બળ અનુભવે. હવે એનું સૂત્ર મેળવીએ. અહીંયા એક તારનો આડછેદ દર્શાવેલો છે. તમને દેખાતું હશે કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ક્રોસ દોરેલા છે. ધેટ મીન્સ કે આપણે આ જે સ્લાઇડ બતાવી છે તે દિવાલની અંદર તરફની દિશામાં છે. આ લખેલું છે બી ઇનસાઇડ, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એની દિશા માઇનસ કે લઈ શકાશે. આ તારનો આડછેદ છે જેનું ક્ષેત્રફળ છે કેપિટલ એ અને લંબાઈ છે કેપિટલ એલ અને એમાં એક પ્લસ ચાર્જને બતાવેલો છે. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય પણ આપણે ધન વિદ્યુતભારને ધ્યાનમાં લઈને સૂત્ર મેળવીએ તો અહીંયા એક પોઝિટિવ ચાર્જ બતાવ્યો છે જે કઈ દિશામાં ગતિ કરે છે. સો એ દર્શાવ્યું છે આપણને કે ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. સો આ વિદ્યુત ભાર પર બળ લાગતું શોધવું હોય તમારે તો તમારી પાસે સૂત્ર હતું ક્યુ વી ક્રોસ બી જેટલું. એટલે આને ભૂલી જવા, પાછળ જે ટર્મ લખેલી છે તેને. તમને ખબર છે કે જો એક જ વિદ્યુત ભાર હોય તો તેના પર લાગતું બળ આ સૂત્ર હતું ક્યુ વી ક્રોસ બી, જે તમે આગળ ચર્ચા કરી ગયા. પણ હવે આ ટર્મ શું લીધેલી છે? તો આ ટર્મ એકચ્યુઅલી એના માટે લીધેલી છે કે આખો તાર જે હશે, આપણે આટલો તાર નમૂનો એટલો જ લીધેલો છે, કેટલી લંબાઈનો? L લંબાઈનો અને A જેટલા આડછેદ વાળો. તો એટલા તમારા નમૂનામાં કેટલા વિદ્યુત ભારો હશે એની સંખ્યા વડે ગણવું પડશે તમારે. તો આ સંખ્યા ગણેલી છે અને સંખ્યા કઈ રીતે ગણેલી છે? તો સ્મોલ n તમને ખબર હશે સંખ્યા ઘનતા માટે વપરાય. એકમ કદમાં રહેલી સંખ્યાને શું કહેવાય? સ્મોલ n. તો તમે નોટ અને પેન લઈને બેસો અને હું જેમ કહું છું તેમ સ્ટેપ મૂકો. એકમ કદમાં સ્મોલ n તો આપણું કદ કેટલું થશે? તો અહીંયા ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે a ઇન્ટુ l માં કેટલા? એકમ ક્ષેત્રફળ એટલે 1 માં સ્મોલ n તો l માં કેટલા? અને તમે એ સૂત્ર પરથી કિંમત મેળવશો તો n ઇન્ટુ l જેટલું મેળવશો. એટલે કુલ સંખ્યા આપણને કેટલી મળી? આટલા નમૂનામાં સ્મોલ n ઇન્ટુ al જેટલી મળી. એટલે કુલ બળ, આપણે કુલ બળનું સૂત્ર લખ્યું છે અહીંયા, કુલ બળ થશે q v ક્રોસ b ઇન્ટુ n a l. ઓકે, હવે રીઅરેન્જ કર્યું છે સૂત્રમાં, બીજું કંઈ નથી કર્યું. આ q ને આપણે q ની જગ્યાએ આનો વિદ્યુતભાર e, પ્રોટોન હોય તો, એટલે e લખ્યો છે. આ સ્મોલ n અહીંયા સંખ્યા ઘનતા અને ક્ષેત્રફળ આગળ લઈ લીધેલું છે અને l ને ત્યાં જવા દીધેલું છે. અને આવું કરવાનું કારણ શું? જો પહેલા આ તો ખબર પડી ગઈ કે આ સ્ટેપ પરથી આ સ્ટેપ આપણે લખી શકાય છે, જે અધિશ રાશિ છે તેને તમે આગળ પાછળ ગમે ત્યાં લઈ શકો. તો રીઅરેન્જ કર્યું છે સ્ટેપને, માત્ર
અને આવું કરવા પાછળનું કારણ અહીં દર્શાવ્યું છે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર જો તમને યાદ હોય તો જે બરાબર આઈ ના છેદમાં એ થાય એના પરથી વિદ્યુત પ્રવાહ ઘનતાનું બીજું સૂત્ર હતું જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ બી ડી તો તમારું સૂત્ર શું થાય આઈ ના છેદમાં એ ઇઝ ઇક્વલ્સ એન ઈ બી ડી જેમાંથી આઈ ને સૂત્રનો કર્તા બનાવો તો એને તમે સામે લઈ જાવ તો ગુણાકારમાં આવશે એટલે પ્રવાહ બરાબર થશે સ્મોલ એન સ્મોલ ઈ વી ડી ઇન્ટુ એ સો વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય તો અને એ તારને આપણે કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો તેના પર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી સૂત્ર મુજબ મળે જ્યાં આઈ એટલે તારમાંથી પસાર થતો પ્રવાહ એલ એટલે તારની લંબાઈ બી એટલે ચુંબકીય ક્ષેત્ર સો આટલું બળ મળે તમારે આને સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે આઈ એલ પ્રવાહખંડ અને આ બીને સદિશ સ્વરૂપે લખવાનું છે એટલે જ્યાં તમને બોલ્ડ લેટર દેખાતા હશે બોલ્ડ એટલે ખબર પડે ને ઘાટા અક્ષરો એ બધી સદિશ રાશિઓ છે એટલે બધાને તમારે ઉપર તીર મારવા ભૂલવા નહીં ચાલો હવે આ સૂત્ર એટલે કે આ થિયરી ઉતારી લેજો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ તો અહીંયા તમને દેખાતું હશે કે આ એક ચુંબક છે જેનો ઉત્તર ધ્રુવ દેખાતો હશે દક્ષિણ ધ્રુવ દેખાતો હશે એટલે વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવી છે અને એમાં શું રાખેલું છે એક તાર આ આકૃતિમાં એવું બતાવ્યું છે કે જો પ્રવાહ જ પસાર ના થતો હોય પ્રવાહ જ પસાર ના થતો હોય તો એના પર બળ લાગવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો કારણ કે આઈ બરાબર ઝીરો અને આઈ બરાબર ઝીરો તો આખી ટર્મ ઝીરો થઈ જાય એટલે કોઈ બળ લાગશે નહીં એટલે તારની જો તમે મૂળ અવસ્થામાં જ છે ભલે ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકેલો છે પણ તારમાં જો તમે પ્રવાહ પસાર ના કરો તો તારમાં કોઈ બળ અનુભવાશે નહીં કારણ કે વિદ્યુત ભારોની ગતિ જ ના થતી હોય તો બળ ક્યાંથી અનુભવવાનું બરાબર હવે બીજી આકૃતિમાં જોઈએ અહીંયા તો પ્રવાહ કઈ દિશામાં છે જે દિશામાં છે આ તમને ઉપર તરફ દેખાતો હશે એટલે કઈ દિશામાં છે જે અને ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે કે માઇનસ કે દિશામાં તો તમે આ સૂત્રમાં જે ક્રોસ માઇનસ કે કરો જે કે એટલે આઈ આવે પણ માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે એટલે માઇનસ આઈ દિશા એટલે તમે જોઈ શકો કે આ તાર કઈ બાજુ બળ અનુભવે છે તો માઇનસ એક્સ અક્ષ પર એટલે કે ઋણ એક્સ અક્ષની દિશામાં બળ અનુભવે છે અને એવી જ રીતે જો તમે પ્રવાહની દિશા અહીંયા બદલી કાઢી જો અહીંયા કઈ લીધી માઇનસ છે તો માઇનસ છે માઇનસ કે બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો તમને પ્લસ એક્સ અક્ષની દિશામાં મળશે સો આકૃતિ સૂચવે છે કે ક્યારે કયા દિશામાં બળ અનુભવાય હવે એ તો તમને ક્રોસ ગુણાકાર આવડતો હોય આઈ જે કે વાળી ટર્મનો જો તમને ખ્યાલ હોય તો તમે જાતે કરી શકો છો દરેક વખતે જરૂરી નથી કે આ જ પ્રકારની આપણને ક્વેશ્ચન આવે હવે નેક્સ્ટ કન્સેપ્ટ પર જતા રહીએ ટાઈમ બગાડ્યા વગર બે સમાંતર પ્રવાહધારિત વાહકની વચ્ચે લાગતું બળ એટલે એનો મિનિંગ એવો થાય છે કે આપણી પાસે બે સમાંતર તાર હોય અને બંને તારમાંથી આપણે પ્રવાહ પસાર કરતા હોય પછી એ ભલે ને સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય પણ એ બંને તાર એકબીજા વચ્ચે શું લગાડશે બળ લગાડશે અને કઈ રીતે લગાડશે તો એનો કન્સેપ્ટ સમજો મારી પાસે બે સમાંતર તારો છે બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઓકે હવે તમને ખબર છે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આસપાસ શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે જોવા જઈએ તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર પણ આજુબાજુ હશે અને એ જ રીતે જો આ તારમાંથી પ્રવાહ પસાર થતો હશે તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ આસપાસ હશે તો તમે કહી શકો કે એક તાર એ કોઈ બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે કહી શકાય કારણ કે આપણે બંને તારમાંથી અહીંયા પ્રવાહ પસાર થઈ રહ્યો છે એટલે કોઈ પણ તાર લઈ લો એ બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં થશે અને આપણે હમણાં જ ભણ્યા કે જો કોઈ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને તારમાંથી શું પસાર કરીએ પ્રવાહ પસાર કરીએ તો શું અનુભવે બળ અનુભવે તો અહીંયા બંને તાર શું અનુભવશે બળ અનુભવશે જે આપણે સૂત્ર મેળવીએ સો કન્સેપ્ટ આપણો આ જ છે બળ લાગતું હોય તો એ બળ મેળવવાનું સૂત્ર છે આપણી પાસે આઈએલ ક્રોસ બી તમને બે તાર દેખાય છે અહીંયા બંને તાર કેવા છે સમાંતર છે અને બંને તારમાં વિદ્યુત પ્રવાહ એક જ સરખી દિશામાં લીધેલો છે જો ઉધ્વ દિશામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ભલે અલગ અલગ છે પણ સમાન દિશામાં લીધેલો છે ઓકે સો આમાં આપણે પહેલા તાર પર લાગતું બળ શોધશું કયા તાર પર લાગતું બળ શોધશું પહેલા તાર પર લાગતું બળ શોધશું આ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો
બીજા તાર પર લાગતું બળ તમારે જાતે ડિરાઈવ કરવાનું છે ઓકે અને પછી મને પર્સનલી કહેવાનું છે કે તમારું જે રિઝલ્ટ આવ્યું અને આ રિઝલ્ટ બંને જોઈને ચેક કરો કે તમારું તારણ શું નીકળે છે એના પરથી શું તમે કન્ક્લુડ કરી શકો છો તો આકૃતિમાં અંતર નથી બતાવ્યું આ અંતર આપણે ધારી લેવું પડશે મેં એ અંતરને આર લીધેલું છે બે તારા વચ્ચેનું અંતર સ્મોલ આર એટલે તમે જ્યારે નોટપેડ લઈને બેઠા હોય અને આ વિડિયો જોતા હોય ત્યારે આકૃતિ દોરો તો વચ્ચે આ ડિસ્ટન્સ બતાવજો સ્મોલ આર જેટલું અંતર છે ઓકે ચાલો સો પહેલા તાર પર બીજા તારને કારણે લાગતું બળ કોના પર લાગતું બળ શોધવું છે પહેલા તાર પર એટલે આ તાર પર લાગતું બળ શોધવું છે એટલે ઇક્વેશન પ્રમાણે પહેલો તાર કોના ચુંબકીય ક્ષેત્રમાં કહેવાય આના પર લાગતું બળ શોધવું છે એટલે આ તાર આના ચુંબકીય ક્ષેત્રમાં છે એવું કહેવાય એટલે અહીંયા બી છે ને એ કોનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું આપણે બીજા તારનું લેવાનું એટલે બી ટુ મૂકવું પડશે સમજતા જજો જો તમે આ તાર પર લાગતું બળ શોધતા હતે બીજા તાર પર તો તમારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું પડશે તો એ કયા તારનું ચુંબકીય ક્ષેત્ર શોધતે તમે પહેલા તારનું તો તમારે લખવું પડશે B1 પણ આપણે કોના પર લાગતું બળ શોધીએ છીએ પહેલા તાર પર પહેલો તાર એ બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી આપણે બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર B2 લેવું પડે ઓકે એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું તો બીજા પણ તાર કયો લીધેલો છે આપણે પહેલો ને તો પ્રવાહ અને લંબાઈ એની આવશે એટલે અહીંયા લખેલું છે I1 L1 અને જો સદિશ દોરેલા છે ઓકે ચાલો તો આ સ્ટેપ તમને સમજાઈ ગયું હવે આગળ વધીએ સો આ સદિશ કઈ દિશામાં છે IL તો જે દિશામાં પ્રવાહ છે તે દિશામાં લઈ લેવાનું એટલે J ધન Y અક્ષ પર છે એટલે આપણે લખેલો છે યુનિટ વેક્ટર J ઓકે પહેલા તારના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને આવડવું જોઈએ જે આપણે આગળ ઓલરેડી આ ચેપ્ટરમાં ભણી ગયેલા છે μ0I ના છેદમાં 2πr આવે બરાબર છે સો μ0I એટલે કેમાંથી પસાર થાય છે પ્રવાહ બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર શોધો છો તો પ્રવાહ પણ કોનો લેવાનો બીજા તારનો લેવાનો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં આપણે I2 મૂકેલું છે અને R એટલે બે તાર વચ્ચેનું અંતર અને આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે તો તમે કોનું ચુંબકીય ક્ષેત્ર શોધો છો આ બીજા તારનું ને તો વળી પાછો જમણો હાથ લેવો અંગૂઠો કઈ દિશામાં રાખો પ્રવાહની દિશામાં રાખો મુઠ્ઠી વાળો તો આ તરફ આવ્યો ઓકે એટલે અહીંયા તમે જોશો તો તમારા જે આંગળીઓ છે તે બહાર તરફ બંધ થશે એટલે આ તારની ડાબી બાજુ બહાર તરફ અને તારની જમણી બાજુ અંદર તરફ આવશે સમજો છો એટલે અહીંયા બહાર તરફ એટલે કઈ દિશા પ્લસ કે એટલે અહીંયા કે લખેલું છે સમજો છો પણ જો તમે આ જ વસ્તુ બીજા તાર માટે કરવાના હશો ત્યારે કયા તારનો ચુંબકીય ક્ષેત્ર શોધવું પડશે પહેલા તારનો તો અંગૂઠો રાખીને મૂકી બંધ કરશો તો આંગળા અંદર તરફ જશે એટલે અહીંયા માઇનસ કે આવશે અહીંયા B1 માં કયો આવશે માઇનસ કે આવશે એટલે તમે જ્યારે કરો ત્યારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખજો તો ચાલો અહીંયા સુધી સમજાઈ ગયું હશે તમને હવે J ક્રોસ K એટલે I થાય બાકીનો બધું ગુણાકારમાં બેઠું લખી દેવું μ0 I1 I2 L1 2πr તો આપણું સૂત્ર બની ગયું F12 μ0 I1 I2 L1 2πr×I ઓકે હવે એકમ લંબાઈ કારણ કે આપણને ખબર નથી કે તારનું પરિમાણ કેટલું છે એટલે કે અનંત લંબાઈના છે કે ખૂબ લાંબા છે કે કોઈ પરિમિત લંબાઈના છે એટલે આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવું હોય તો L1 વડે ભાગી કાઢો તો સૂત્ર આવું આવશે અને પહેલામાં પણ તમે જ્યારે શોધશો કયું સૂત્ર શોધશો તમે F21 માટે તો ત્યારે પણ તમારે L2 વડે ભાગી કાઢવાનું એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળશે અને કંઈક આવું જે સૂત્ર મળે તેને સરખામણી કરજો ઇઝ ધેટ ક્લિયર ઓકે સો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો તેના બે તારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય આટલું થાય અને આ બળ કઈ દિશામાં મળ્યું તો તમને દેખાય છે કે આઈ મહિલો આઈ કેપ એટલે કઈ દિશા થાય ધન એક્સ અક્ષની દિશા થશે ધન એક્સ અક્ષની દિશા એટલે તમારો આ જે પહેલા તાર પર બળ લાગે છે તે આ દિશામાં લાગે છે એનો મીનિંગ એવો થયો કે આ તાર એ આ તારને આકર્ષે છે શું કરે છે આકર્ષે છે એટલે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે ને તો યાદ રાખજો મિત્રો કે જો એક સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય બે તારમાંથી તો બંને તાર એકબીજાને આકર્ષે અને જો વિરુદ્ધ દિશા લેતે પરસ્પર આમાં નીચે તરફ લેતે ને આમાં ઉપર તરફ પરસ્પર વિરુદ્ધ દિશા લેતે ને તો આપણને અપાકર્ષણ જોવા મળશે એ તમારે હવે જાતે પ્રેક્ટિસ કરવી હોય કે એવું મારા પર વિશ્વાસ ના હોય તો તમે જાતે ડેરિવેશન લઈ શકો ખાલી પ્રવાહની દિશા બદલી કાઢજો એટલે અહીંયા કે અને માઇનસ કે વાળા જે ટર્મ છે તે બદલાઈ જશે અને એને લીધે તમને
જે પરિણામી બળની દિશા મળશે તે કઈ તરફ મળશે? બહાર તરફ મળશે, એટલે અપાકર્ષણ સૂચવશે. એટલે સમાંતર તારમાંથી જો એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આકર્ષણ થાય, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો અપાકર્ષણ થાય. આ શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે. ઓકે, ચાલો. સો આના પરથી એમ્પિયરની વ્યાખ્યા પણ આપી શકાય છે. તમારી ગુજરાત બોર્ડમાં એમ્પિયરની વ્યાખ્યામાં તમે જોઈ શકો, આ જ્યાં થિયરી હશે ત્યાં એમ્પિયરની વ્યાખ્યા આપી હશે. કે બહુ કોમ્પ્લિકેટેડ છે, જે પ્રવાહના મૂલ્ય પસાર કરવાથી, અહીંયા આઈ વન અને આઈ ટુ છે એટલે બંનેમાં એક સમાન મૂલ્યનો પ્રવાહ પસાર કરવો પડશે. એટલે બે સમાંતર રાખેલા તારોમાંથી જે સમાન મૂલ્યનો પ્રવાહ પસાર કરવાથી તારને એકમ લંબાઈ દીઠ અને એકમ અંતરે રહેલા બે તારો વચ્ચે લાગતું બળ કેટલું હોય, તો એ આંકડો તમારે મેળવવો પડશે. તમે શું એક એક લીધું, આ એકમ લઈ લીધું, પછી અહીંયા સ્મોલ આર એકમ લઈ લીધું, અને આઈ વન આઈ ટુ ના પણ બે સમાન લઈ લીધા છે. આપણે એક એમ્પિયરની વ્યાખ્યા આપી હોય તો આ બંનેને પણ તમારે એક એમ્પિયર લેવા પડશે. એટલે મ્યુ ઝીરોના છેદમાં ટુ પાઈ કરો તો આઈ થિંક મળશે 2 × 10⁻⁷. એટલે ફરી પાછો વ્યાખ્યા બોલું છું, તમને મૂલ્ય કેટલું મળશે, આમાં તમારે શું એક એક લઈ લેવાનું, એકમ લંબાઈ, એકમ અંતરે, અને પ્રવાહ પણ કેટલા એમ્પિયર લેવાનો છે. આપણે એક એમ્પિયરની વ્યાખ્યા આપી હોય તો બંને પ્રવાહ કેટલા એમ્પિયર લેવાના, એક એમ્પિયર. એટલે આ ચારે ચાર તમને એક 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 મૂકો તો મ્યુ ઝીરો એટલે 4π × 10⁻⁷, 4π 2π કેન્સલ થશે તો ઉપર વધશે 2 × 10⁻⁷. એટલે એ રીતે બોલાશે કે બે સમાંતર એકમ અંતરે રાખેલા તારમાંથી, બે સમાંતર એકમ અંતરે રાખેલા તારમાંથી જે સમાન મૂલ્યનો પ્રવાહ પસાર કરવાથી, જે સમાન મૂલ્યનો પ્રવાહ પસાર કરવાથી તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હોય, 2 × 10⁻⁷ ન્યૂટન હોય, તો તે પ્રવાહને આપણે એક એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યાખ્યા તમને ગુજરાત બોર્ડમાં પણ મળશે. બાકી મારા વિડીયોને પહેલાંથી થોડોક આગળ લઈ જજો અને વળી પાછી સાંભળજો, અને લખવું હોય તો લખી લેજો. એક એમ્પિયરની વ્યાખ્યા આ સૂત્રની મદદથી આપેલી છે. એટલે આપણે જેને એક એમ્પિયર પ્રવાહ કહીએ છીએ તે અહીંયાથી વ્યાખ્યા બનશે. થોડી કોમ્પ્લિકેટેડ છે, પણ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, કારણ કે આને રિલેટેડ એક્ઝામ્પલ આવશે. ઓકે, સો આજ માટે આટલું જ ઇનફ છે. પહેલાં આપણે શું જોયું, તો કોઈ વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર બળ લાગે છે, કેટલું લાગે તેનું સૂત્ર મેળવ્યું, અને એનો જ ઉપયોગ કરીને બે સમાંતર તારો રાખેલા હોય, પછી સમાન દિશામાં પ્રવાહ પસાર કરો કે વિરુદ્ધ દિશામાં પસાર કરો, બળ લાગે અને બળનું મૂલ્ય તો સરખું જ આવવાનું, પણ જો એક સમાન દિશામાં પ્રવાહ પસાર કરો તો આકર્ષણ થાય, અને વિરુદ્ધ દિશામાં કરો તો અપાકર્ષણ થાય, જે આપણે સાબિત પણ કર્યું, અને તેના પરથી આપણે એક એમ્પિયરની વ્યાખ્યા પણ આપી. ઓકે, નેક્સ્ટ ટાઈમ આને રિલેટેડ એક્ઝામ્પલ જોશું, એટલે તમને આ બંને સૂત્ર આવડવા જોઈએ.